कम अगेन फ्रेंड्स, टुडे वी आर गोइंग टू लर्न यूनिट नंबर 3 एंड फर्स्ट रेट फीमेल्स फॉर फॉरेस्ट्री। फॉरेस्ट्री एटले जंगल, फीमेल्स एटले स्त्रीओ, स्त्रीओए जंगल माटे करेला कार्यो। अहीं आगळ आ पाठमां चिपको मूवमेंटनी वात करेली छे अने कई रीते स्त्रीओए पोताना जंगलने साचव्युं छे ए आ पाठमां जणावेलुं छे। मित्रो पाठ जोईए, વાત કરી છે સિન્સ ટાઈમ બિગન ધ નેચરલ બ્રોડ લીવડ ફોરેસ્ટ ઓફ ધ હિમાલયાસ હેવ પ્લેડ સિગ્નિફિકન્ટ રોલ ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તરપ્રદેશ। જ્યારથી સમયની શરૂઆત થઈ ત્યારથી નેચરલ બ્રોડ લીવડ, જે મોટા પાંદડાવાળા નેચરલ ફોરેસ્ટ છે હિમાલયના, એ એક સિગ્નિફિકન્ટ એટલે સૂચક રોલ ઉત્તરપ્રદેશના લોકોના જીવનમાં ભજવે છે। ઇનફેક્ટ ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજ। હકીકતમાં જોઈએ તો ફોરેસ્ટ છે એ એક ફાઉન્ડેશન છે ઇકોનોમીનો, ઇકોનોમી એટલે આર્થિક બાબતોનો, જે હિલ વિલેજીસ છે ત્યાંની આજીવિકાનું સાધન એટલે અર્થતંત્ર ચલાવનાર આ ફોરેસ્ટ જ છે। ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ પ્રોવાઈડ ફૂડર ફોર ધ એનિમલ્સ। લીલા પાંદડા અને ઘાસ છે એ પ્રાણીઓનો ખોરાક છે। હુઝ ડંગ ઇઝ યુઝડ એઝ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપલેન્ડ, અને જે પાક ઉગે છે એ જમીનમાં એમનું જે ડંગ છે એનિમલનું એટલે છાણ છે એ એક ફર્ટિલાઇઝરનું ખાતરનું કામ કરે છે। ડ્રાય ટ્વિક્સ, ટ્વિક્સ એટલે ડાળીઓ, સૂકી ડાળીઓ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ, જે ઘરેલું બળતણ છે એનામાં આ ઝાડના નાના નાના લાકડીઓ અને ડાળીઓ વપરાય છે। ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાઈઝ ઓફ ફ્રૂટ્સ, એડિબલ નટ્સ, ફાઈબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝ્યુમ્પશન। આ જે જંગલો છે એ સપ્લાય કરે છે મોટા પ્રમાણમાં, તમને પૂરા પાડે છે ફળો, એડિબલ નટ્સ, ખાદ્ય જે નટ્સ છે, સૂકો મેવો છે, ફાઈબર્સ છે, રેસાઓ પૂરા પાડે છે, હર્બ્સ ઔષધિઓ ફોર લોકલ કન્ઝ્યુમ્પશન, કન્ઝ્યુમ્પશન એટલે ઉપયોગ છે, લોકલ ઉપયોગ છે એના માટે। ધ ફોરેસ્ટ બ્રિક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેઇનફોલ ધેટ લેસ ધ સ્લોપ ઓફ ધીસ માઉન્ટેન રેન્જ એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂન। આ સિવાય ફોરેસ્ટ બ્રિક કરે છે, તોડે છે, રોકે છે જે ફ્લો છે સિઝનલ રેઇનફોલ, જે મોસમી વરસાદ છે અને એ ઢાળ ઉપરથી માઉન્ટેન રેન્જ છે જે પર્વતમાળા છે એના ઉપરથી પડતું પાણી છે, જે મોન્સૂનમાં ચોમાસામાં સતત પાણી ધસી આવતું હોય છે એનું જે ધોવાણ થતું હોય છે ને એ અટકાવે છે। ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ્સ એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ, અને આનાથી સ્પ્રિંગ્સ એન્ડ એવર ફ્લોઈંગ, ઉછળતા અને સતત વહેતા ઝરણાઓ પેદા થાય છે, વિચ આર વિટલ ફોર ધ માઉન્ટેન પીપલ, તે માઉન્ટેન પીપલ માટે ઇમ્પોર્ટન્ટ છે, એન્ડ ધેર એનિમલ્સ ડ્યુરિંગ ધ સમર મંથ્સ, ઉનાળાના દિવસોમાં આ ઝરણાઓનું પાણી છે એ ત્યાંના લોકો પીવામાં પ્રાણીઓ અને મનુષ્યો ઉપયોગ કરે છે। ફોર મેની યર્સ હાઉ એવર લાર્જ એરિયાઝ ઓફ ધીસ રીચ ફોરેસ્ટ રિસોર્સિસ આર ગેટિંગ ડેસ્ટ્રોઇડ, ઘણા વર્ષોથી તેમ છતાં જે લાર્જ એરિયા છે આ રીચ ફોરેસ્ટનો એ ડેસ્ટ્રોય એટલે નાશ પામી રહ્યો છે। ફોર એક્ઝામ્પલ ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ। દાખલા તરીકે જે તેરી ગઢવાલનું જે ફોરેસ્ટ છે એને એક્સપ્લોઇટ કરવામાં આવ્યું, મતલબ કટ કરવામાં આવ્યું, શા માટે, સપ્લાય કરવા માટે ટિમ્બર, ટિમ્બર એટલે લાકડું, લાકડું સપ્લાય કરવા માટે, અને લાકડું શામાં જરૂર હતી, રેલવે નેટવર્ક જે મેદાનોમાં થઈ રહ્યું હતું એની અંદર લાકડાની જરૂર હતી, તો એ લાકડું સપ્લાય કરવા માટે તેરી ગઢવાલનું જે જંગલ હતું એને કટ કરવામાં આવ્યું। યુરોપિયન્સ ઇન મસૂરી વોન્ટેડ ટુ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટોઝ, લીડિંગ ટુ લાર્જ સ્કેલ ઓફ ક્લિનિંગ ઓફ મિક્સ્ડ ઓફ ફોરેસ્ટ। જે યુરોપિયન્સ છે એ મસૂરીમાં ઈચ્છતા હતા કે કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ, બટાકા જેવા નવા પાક જે છે, ફૂડ ક્રોપ્સ છે, એને ઉગાડવામાં આવે, અને એના કારણે જે ઓકના ટ્રીઝ હતા, જે મિક્સ ઓક ટ્રીઝ હતા, એને મોટા પાયે કાપવામાં આવ્યા। ધેર વોઝ ક્લિયરલી અ કોન્ટ્રાડિક્શન બિટવીન ધ વિલેજ પીપલ્સ બેઝિક નીડ્સ એન્ડ ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની, ત્યાં કોન્ટ્રાડિક્શન, વિરોધાભાસ જોવા મળ્યો,
ગામડાના એટલે કે લોકો ગામના જે લોકો છે એમની પાયાની જરૂરિયાતો અને જે રિક્વાયરમેન્ટ હતી સ્ટેટની જે રિક્વાયરમેન્ટ હતી પૈસા કમાવાની અને ગામડાના લોકો આ જંગલમાંથી પોતાની પાયાની જરૂરિયાતો પૂરી પાડતા હતા આ બંનેમાં વિરોધાભાસ હતો ઇન 1930 ધ પીપલ ઓફ તેરી ગઢવાલ બિગન અ નોન કોઓપરેશન મુવમેન્ટ કોલ્ડ સત્યાગ્રહ અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ ટુ ઓબટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો 1930માં તેરી ગઢવાલના લોકોએ એક અસહકારનું આંદોલન શરૂ કર્યું નોન કોઓપરેટિવ મુવમેન્ટ એટલે અસહકારની ચળવળ જેને સત્યાગ્રહ કહેવામાં આવ્યો આ એક પીસફુલ રેઝિસ્ટન્સ વિરોધ હતો પણ શાંતિપૂર્વક ઓપટેન એટલે ગેટ મેળવવું જસ્ટિસ એટલે ન્યાય ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો આ જે જક્કી કાયદો હતો ફોરેસ્ટનો એની સામે ન્યાય મેળવવા માટે ની આ સત્યાગ્રહ હતી આ લડાઈ હતી પણ શાંતિપૂર્ણ ઇન દેટ યર અ લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ ઇન તેરી બાય ધ આર્મેડ ફોર્સ ઓફ ધ કિંગડમ ઓફ તેરી ગઢવાલ અને આ સમયમાં આ વર્ષે ઘણા લોકોને મારી નાખવામાં આવ્યા તેરી ગઢવાલમાં સૈન્ય દ્વારા વેન દે ફોર્મેડ અ પ્રોટેસ્ટ મિટિંગ અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી અને પછી આ લોકોએ આ ફોરેસ્ટ પોલિસી સામે એક જે મિટિંગ હતી એ મિટિંગ મિટિંગ કરી અને પછી એક કમિટી બનાવી લુક એટ ધ પિક્ચર અહીંયા આગળ એક તમને પિક્ચર નીચે આપેલું છે વોટ ડુ યુ નોટિસ આ પિક્ચરને જોઈને તમે શું નોટિસ કરો છો ધેર આર સમ મેન વુમેન એન્ડ ચિલ્ડ્રન એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ ત્યાં આગળ કેટલાક માણસો સ્ત્રીઓ અને બાળકો એમ્બ્રેસ એટલે હગ ભેટવું ટ્રીને ભેટી પડેલા છે ધ ટુ મેન આર વિથ સો ઇન ધર હેન્ડ્સ બે માણસોના હાથમાં કરવત છે They want to cut down the trees, but the people are protecting them. તેઓ ઝાડને કાપવા માગે છે પણ લોકો તેમને પ્રોટેક્ટ કરી રહ્યા છે તેમનું રક્ષણ કરી રહ્યા છે પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. તેઓ એ ઝાડને કોઈ પણ પ્રકારનું નુકસાન થવા દેવા માગતા નથી કારણ કે આ લોકો આ ઝાડ સાથે ઇમોશનલી અટેચ થયેલા છે ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ આ છે એ ચિપકો મુવમેન્ટ છે ફોરેસ્ટને સેવ કરવાની ધ મુવમેન્ટ સેવ્ડ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ આ મુવમેન્ટ ગ્રીન ફોરેસ્ટને સેવ કરે છે અને એન્વાયરમેન્ટને પણ રક્ષણ આપે છે આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુવમેન્ટ હેઝ ગ્રોન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો મુવમેન્ટ ઇન વિચ વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પુટ દેર બોડી અરાઉન્ડ ધ ટ્રી ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બિંગ ફેલ્ડ આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુવમેન્ટ હેઝ ગ્રોન સત્યાગ્રહ મુવમેન્ટ છે એ વિકાસ પામી અને જે પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ મુવમેન્ટ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એટલે સ્વતંત્રતા પહેલાંની જે ચિપકો મુવમેન્ટ હતી ઇન વિચ કે જેમાં વિલેજના લોકો હતા એ પોતાના બોડીને ટ્રીઝની આસપાસ ફરતે વીંટળાવી દેતા હતા એને ફેલ થતું અટકાવવા માટે ફેલ એટલે કટ ધીસ ગ્રાસ રૂટ સ્ટ્રગલ અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલયા ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ હેઝ ફોર્સ્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ ટુ રીથિંક ઇટ્સ સ્ટ્રેટેજી અને આ જે ગ્રાસ રૂટ સ્ટ્રગલ હતી મુવમેન્ટ હતી જે કોમર્શિયલ કટિંગ થઈ રહ્યું હતું હિમાલયા ફોરેસ્ટનું ઉત્તર પ્રદેશમાં અને એનાથી ગવર્મેન્ટને પોતાની સ્ટ્રેટેજીને પોતાની જે યોજના હતી એને રીથિંક કરવાની જરૂરિયાત પડી કોમર્શિયલ ફેલિંગ ઇનફેક્ટ ઇઝ નાઉ બેન્ડ અબાઉ હાઇટ ઓફ 1000 મીટર હવે અત્યારે જે કોમર્શિયલ કટિંગ છે 1000 મીટરથી ઉપર હિમાલયમાં એ બેન કરી દેવામાં આવ્યું અને બંધ કરી દેવામાં આવ્યું એના પર પ્રતિબંધ લાગી ગયો બટ ધેર આર લાર્જ એરિયા ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ એન્ડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ ટુ રીફોરેસ્ટ ધેમ પરંતુ મોટો વિસ્તાર અત્યારે વિનાશ પામેલું જંગલ છે અને એ જંગલને રીફોરેસ્ટ કરવામાં એને ફરીથી ઉગાડવામાં ગવર્મેન્ટ પણ ફેલ થઈ એઝ અ રિઝલ્ટ ધેર ઇઝ નાઉ અ સેવર સ્કેરસિટી ઓફ એનિમલ ફોડર એન્ડ ડોમેસ્ટિક ફ્યુલ અને તેના પરિણામે અત્યારે ત્યાં આગળ સેવર સ્કેરસિટી અત્યંત તીવ્ર જેને સ્કેરસિટી એટલે અછત ઊભી થઈ છે પ્રાણીઓના ફોડર એટલે ખોરાકની અને ડોમેસ્ટિક ફ્યુલ અને ઘરેલું બળતણની એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ અને અત્યંત પાણીની શોર્ટેજ તંગી છે ધ વુમેન સફર ધ મોસ્ટ ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ વુમેન નાઉ હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેલી રિક્વાયરમેન્ટ ઓફ ફોડર ફ્યુલ એન્ડ વોટર
અત્યારે ત્યાંની સ્ત્રીઓને સૌથી વધારે સહન કરવું પડે છે. ઘણા પાર્ટ્સમાં તો સ્ત્રીઓએ વોક કરવું પડે છે ઘણા માઇલ સુધી, અને શાની જરૂરિયાત પૂરી પાડવા માટે, પ્રાણીઓના ખોરાકની, બળતણની અને પાણી માટે ઘણું બધું ચાલવું પડે છે. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુમેન્ટ, ધ વિલેજ વુમેન હેવ નાઉ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ ટુ એન્શ્યોર ધેર રીજનરેશન. ઇન્સ્પાયર થયા લોકો ચિપકો મુમેન્ટથી, અને જ્યાં વિલેજની સ્ત્રીઓ હતી તેમણે હવે મેનેજ કરવાનું શરૂ કર્યું, પ્રોટેક્ટ કરવાનું શરૂ કર્યું તેમના લોકલ ફોરેસ્ટને, ટુ એન્શ્યોર ધેર રીજનરેશન. તેમની આવનારી પેઢીઓ છે એમને એન્શ્યોર કરવા માટે એમને હવે એ જંગલોને સાચવવાનું કામ સ્ત્રીઓએ હાથમાં લીધું. અંડર ધ લીડરશીપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંડી પ્રસાદ ઓફ તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ, ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ ટુ સેવ ધ દેવદાર ફોરેસ્ટ ધેટ લાય ઓન ધ સ્લોપ ઓફ ધ હિમાલયાસ. લીડરશીપ લીધી બે સ્ત્રીઓએ, શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંડી પ્રસાદે. તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટની આ બંને સ્ત્રીઓ છે જે ઉત્તરાંચલમાં આવેલું છે, અને ટ્રી લવર્સ છે એ હવે આગળ આવ્યા છે દેવદારના જંગલોને બચાવવા માટે જે હિમાલયના સ્લોપમાં ઢાળમાં છે. ઇન ધીસ મુમેન્ટ ધ ટ્રી લવર્સ યુઝ ટુ એમ્બ્રાસ ધ ટ્રીઝ, અને આ મુમેન્ટમાં જે ટ્રી લવર છે એ ઝાડને ભેટી પડે છે, ટુ સેવ ધેમ ફ્રોમ બીંગ કટ, એમને કપાતા રોકવા માટે ઝાડને ભેટી પડે છે. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ચિપકો મુમેન્ટ, અને આ જે ચળવળ છે એને પોપ્યુલરલી જાણીતી બની ચિપકો મુમેન્ટ તરીકે. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી, જાળવણી કરવી ફોરેસ્ટની એ આપણી નૈતિક ફરજ છે. અવર કન્સ્ટિટ્યુશન્સ નાઉ રીડ, કન્સ્ટિટ્યુશન એટલે બંધારણ, આપણા બંધારણના આમુખમાં પણ લખેલું છે, ઇટ ઇઝ એવરી સિટીઝન્સ અ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ ધેરબાય ઇમ્પ્રુવ ફોરેસ્ટ. એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે કે કન્ઝર્વ કરવું એન્ડ ધેરબાય ઇમ્પ્રુવ ફોરેસ્ટ, જાળવણી કરવી અને ફોરેસ્ટને વિકસાવવું. લેક, રિવર્સ, નદી, તળાવ, એન્વાયરમેન્ટ એલોંગ વિથ વાઇલ્ડ લાઈફ, એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ. વાઇલ્ડ લાઈફ અને જે દયાનો ભાવ છે એ સજીવ ઘટકો પ્રત્યે રાખવો, એવું આપણા બંધારણમાં પણ લખેલું છે. કાંગડ, અ વિલેજ ઓફ 200 ફેમિલીઝ લાઈસ એટ ધ હાઇટ ઓફ 2000 મીટર. કાંગડ નામનું એક વિલેજ છે જેમાં 200 ફેમિલી રહે છે અને 2000 મીટરની હિમાલયની ઊંચાઈ પર આવેલું છે. ઇટ ઇઝ એન એક્સેલન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ ડિગ્રેડેડ. એ એક એક્સેલન્ટ એક્ઝામ્પલ છે કે જે ત્યાંના લોકલ સ્થાનિક લોકો છે પોતાના ફોરેસ્ટને ડિગ્રેડ થતું અટકાવે છે ઇન ધેટ યર. હાવેવર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ ટુ ફેલ ઇટ. તે વર્ષે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ડિસાઇડ કર્યું હતું કે એને કાપી નાખવું. ધ વિલેજ વુમેન હુ હેડ ટુ વોક લોંગ ડિસ્ટન્સ ફોર ફ્યુલ, ફોડર એન્ડ વોટર વેર ડિટરમાઇન્ડ ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ધ ટ્રી. જે ગામની સ્ત્રીઓ હતી જેમને લોંગ ડિસ્ટન્સ પ્રાણીઓના ખોરાક માટે, પાણી માટે અને બળતણ માટે જવું પડતું હતું, તેમણે નક્કી કર્યું કે આપણે ઝાડનું છેલ્લું તણકલું પણ બચાવ્યું છે, તણકલું નહીં કપાવવા દઈએ. ધ મેન ઓફ કાંગડ ધો વેર ઓફર્ડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રીઝ. જોકે ગામના જે પુરુષો હતા એમને તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કામ ઓફર કરતું હતું ઝાડ કાપવાનું, એટલે રોજીરોટી મળતી હતી એમને, પણ સ્ત્રીઓ એના વિરોધમાં હતી કે ભલે રોજીરોટી ન મળે પણ આપણે જંગલો નથી કપાવવા દેવા. એઝ અ રિઝલ્ટ દેર વોઝ કોન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વુમેન, અને એના કારણે એનું પરિણામ એ આવ્યું કે ગામની સ્ત્રીઓ અને જે પુરુષો હતા એમના વચ્ચે કોન્ફ્લિક્ટ, ઝઘડાઓ થવા લાગ્યા. આફ્ટર 4 મંથ્સ ઓફ રેઝિસ્ટન્સ ધ વુમેન સક્સીડેડ ઇન સેવિંગ ધ ફોરેસ્ટ. 4 મંથ સુધી વિરોધ કરીને સ્ત્રીઓ સફળ થઈ તેમના ફોરેસ્ટને બચાવવામાં. ધ વુમેન્સ ઓર્ગેનિઝમ, ધ મહિલા મંગલ દલ, ધેન ડિસાઇડેડ ટુ રિસીવ ટુ રિવાઈવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ. અને પછી 4 મહિના પછી જે વુમેન ઓર્ગેનાઇઝેશન ચાલે છે, એક સંસ્થા ચાલે છે જેનું નામ છે ધ મહિલા મંગલ દલ, એમણે નક્કી કર્યું કે જે આપણું ડિગ્રેડેડ ફોરેસ્ટ છે, નાશ પામેલું ફોરેસ્ટ છે, એને આપણે રિવાઈવ કરીશું, ફરીથી ઉગાડીશું. ઓન ધ બેસિસ ઓફ ધ નંબર ઓફ કેટલ ઓનર ઓનેડ બાય ઈચ ફેમિલી, કન્ટ્રીબ્યુશન્સ વેર રેઝડ ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ. અને આનું પહેલું પાયાનું કામ એમણે એ કર્યું કે ઘણા બધા લોકો જે કેટલ ઓનેડ હતા એટલે પશુપાલનનો વ્યવસાય કરતા હતા, અને ઈચ ફેમિલી કન્ટ્રીબ્યુશન્સ વેર રેઝ
टू एम्प्लॉय फॉरेस्ट गार्ड, बधा फेमिलीए कंट्रीब्यूशन आप्यो, फाड़ो आप्यो अने एक फॉरेस्ट गार्ड एमने एम्प्लॉय कर्यो। हू वॉज पेड रूपीज 300 पर मंथ, जेने 300 रुपया आपीने गार्ड राख्यो अमने जंगल बचावा माटे, एनुं रक्षण करवा माटे। फॉर 3 years द अरेन्जमेंट वर्क वेल, 3 वर्ष सुधी तो आ अरेन्जमेंट खूब सारूँ चाल्यू, बट द प्रॉब्लम्स देन अरोज, पण पछी प्रॉब्लम आवा लाग्या। द फॉरेस्ट गार्ड बिकम नेग्लिगेंट, जे फॉरेस्ट गार्ड हतो ने ए लेझी बनी गयो, नेग्लिगेंट एटले लेझी, એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ, અને પ્રોટેક્શન ઢીલું થઈ ગયું। વન્સ ધ વુમેન ડિસ્કવર્ડ ધીસ, એકવાર સ્ત્રીઓને આની ખબર પડી, દે એબોલિશ ધ પોસ્ટ એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્ફ, તેમને તે આ પોસ્ટ છે ને એબોલિશ કરી દીધી, નાબૂદ કરી દીધી, અને પોતાનું જંગલ પોતાની જાતે સાચવવાનું નક્કી કર્યું। નાવ ધ મહિલા મંગલ દલ હેઝ અસાઇન્ડ ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વુમેન। હવે મહિલા મંગલ દલે અસાઇન કરી દીધી છે, એટલે વહેંચી દીધી છે ડ્યુટી, લુકિંગ આફ્ટર એટલે દેખભાળ રાખવાની ફોરેસ્ટની, તેમનું જે ગ્રુપ છે મહિલાઓનું એમની વચ્ચે વહેંચી દીધું। ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ અમંગ 15 વુમેન ઇન રોટેશન, 15 સ્ત્રીઓને રોટેશનમાં આ ડ્યુટી આપવામાં આવી છે। ધસ ધ ડ્યુટી ફોર ઇચ વુમેન કમ્સ આફ્ટર 15 ડેઝ, એટલે દરેક સ્ત્રીની ડ્યુટી ફોરેસ્ટને સાચવવાની 15 દિવસમાં એકવાર આવે। As one woman said, એક સ્ત્રી કહે છે, on these days we leave our work and protect the forest, આ દિવસે કે અમે અમારું કામ છોડી દઈએ છીએ અને ફક્ત ફોરેસ્ટને પ્રોટેક્ટ કરીએ છીએ। બિકોઝ અવર ઓક ટ્રીઝ આર લાઈક અવર ચિલ્ડ્રન, કારણ કે અમારા જે ઓકના જે ટ્રીઝ છે અમારા બાળકો છે। વન્સ વેન અ માઇગ્રન્ટ શેપર્ડ અલાઉડ હિઝ ગોટ્સ ટુ ગ્રેઝ ઇન ધ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા, ધ વુમેન ટુક અવે ધ ગોટ્સ એન્ડ ફાઇન્ડ અ શેફર્ડ રૂપીઝ 2200. એકવાર એક માઇગ્રન્ટ રખડતો, જે ભરવાડ હતો, પોતાના ગેટાલ ચરાવતો હતો, એ ત્યાં આગળ બકરીઓ લઈને અંદર આવી ગયો પ્રોટેક્ટેડ એરિયામાં, તો વુમેન જે સ્ત્રીઓ હતી એમને એમના જે બકરીઓ હતી એ લઈ લીધી અને એ શેફર્ડને 200 રૂપિયાનો દંડ કર્યો। ધ વિલેજર્સ ધેમસેલ્ફ આર ફાઇન્ડ અપ ટુ ₹100 ફોર કટિંગ ટ્રીઝ ફોર ફાયરવુડ, જો બળતણ માટે કોઈ લાકડા કાપે ને ગામનો માણસ હોય તો એને 100 રૂપિયા ફાઇન ભરવું પડે છે। થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વુમેન, કુદરતનો પણ આભાર અને આ સ્ત્રીઓની જે સ્ટ્રેન્થ તાકાત એનો પણ આભાર। ધ મિક્સ્ડ નેચરલ ઓફ ફોરેસ્ટ આર નાવ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ, જે ઓકનું જંગલ હતું ઓક ટ્રીઝનું એ અત્યારે રિકવર થઈ રહ્યું છે ગઢવાલમાં, બટ ધ વુમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વિઝિલેન્ટ, પરંતુ સ્ત્રીઓ છે હજી પણ વોચફુલ છે, વિઝિલેન્ટ છે, એકદમ સતેજ છે। ઇન 1980 ફોર એક્ઝામ્પલ, ધ મહિલા મંગલ દલ એગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ, 1980માં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને મહિલા દંગલ મંગલ દળ જે છે એ એગ્રી થયું કે ચલો ભાઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટ્રી પ્લાન્ટિંગ કરવા માગતું હતું કે આપણે મદદ કરીએ। દે ડગ 15,000 ફીટ્સ, બટ ધેન દે ફાઉન્ડ ધેટ ધ ડિપાર્ટમેન્ટ વોઝ ઓનલી ઇન્ટરેસ્ટેડ ઇન પ્લાન્ટિંગ પોપ્લાર્સ, પરંતુ સ્ત્રીઓને જ્યારે ખબર પડી કે 15,000 ખાડા તો ખોદી દીધા પણ ડિપાર્ટમેન્ટ તો એવું ઈચ્છે છે કે તેમાં પોપ્લાર્સના વૃક્ષો વાવવા, એટલે કે જે ઇમારતી લાકડું હોય છે જે કોમર્શિયલ યુઝ માટે વપરાય છે એવા વૃક્ષો વાવવા, તો ધ વુમેન રેફ્યુઝ ટુ અલાઉ તેમ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્લાર, તો એ પોપ્લાર પ્લાન્ટ કરવાનું રેફ્યુઝ કરી દીધું, તેમણે ના પાડી દીધી કે અમારે એવા વૃક્ષો નથી વાવવા, વિચ ઇઝ ફોરેન કોમર્શિયલ ટ્રી, એ તો ફોરેનનું કોમર્શિયલ ટ્રીઝ છે જે ઉપયોગી નથી ત્યાંના જંગલોમાં। ઇન્સ્ટેડ ધે ફોર્સ્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇન્ડિજિનિયસ ફૂડર ટ્રીઝ, તેમણે ડિપાર્ટમેન્ટને એવું કીધું કે આના કરતો તમે જે ભારતીય છે સ્થાનિક વૃક્ષો છે અહીં આગળ જે ખોરાક આપે છે એવા ટ્રીઝ વાવો, વુડ બેનિફિટ ધેમ ડાયરેક્ટલી, તો આ બધા ટ્રીઝ છે એમને ડાયરેક્ટલી બેનિફિટ કરશે। ધસ ધ નેચરલ ફોરેસ્ટ આર નાવ રીજનરેટિંગ ઇન ધ હિલી એરિયા ઇન મેની પાર્ટ્સ ઓફ ઉત્તર પ્રદેશ, હવે જે નેચરલ ફોરેસ્ટ છે એ રીજનરેટ થઈ રહ્યું છે ઉત્તર પ્રદેશના ઘણા બધા પાર્ટ્સમાં। ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસ્બન્ડરી, ધ રીજનરેટેડ ફોરેસ્ટ હેવ રેડ્યુસ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લુડ્સ એન્ડ સોઇલ એરોઝન, શું કહે છે, ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર, લોકલ એગ્રીકલ્ચરને સપોર્ટ કરવા ઉપરાંત એનિમલ હસ્બન્ડરીને પણ જે પશુપાલન છે એને પણ ઉપયોગી થાય છે, અને આ ફોરેસ્ટ છે એ પૂરની જે સંભાવનાઓ તીવ્રતા છે ઇન્ટેન્સિટી છે એને ઘટાડે છે,
જમીનનું ધોવાણ સોઇલ એરોઝન અટકાવે છે એન્ડ હેવ એન્શ્યોર્ડ ધ પરમેનન્ટ વોટર સપ્લાય, અને તમને પરમેનન્ટ વોટર સપ્લાયની ખાતરી આપે છે. વૃક્ષો છે તો પરમેનન્ટ વોટર મળી રહેશે. ધ પ્રેક્ટિસ ઓફ કોમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ હેઝ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજ. આ જે બાબત છે પ્રોટેક્ટ કરવાની ફોરેસ્ટને, આજુબાજુના ઘણા બધા ગામડાઓમાં અત્યારે ફેલાઈ ગઈ છે. ઇનફેક્ટ ધીસ ઇઝ પ્રોબેબલી ધ ઓનલી ઇફેક્ટિવ વે ટુ ટેકલ ધીસ ટેરિબલ અર્જન્ટ નેશનલ ટાસ્ક. ઇનફેક્ટ હકીકતમાં જોઈએ તો આ પ્રોબેબલી ધ ઓનલી ઇફેક્ટિવ વે, મોટે ભાગે આ એક અસરકારક રસ્તો છે કે આ જે ટેરિબલી અર્જન્ટ નેશનલ ટાસ્ક છે, આ રાષ્ટ્રીય કાર્ય છે, અને એને આ સાચવવાનો, આ કાર્ય પૂરું પાડવાનો આ એક જ રસ્તો છે કે આવી રીતે આપણે વૃક્ષોને સાચવી શકીએ. તો આ રીતે ઉત્તર પ્રદેશની સ્ત્રીઓએ જે ત્યાંના જંગલોને બચાવવા માટે જે કંઈ કર્યું છે એ આ પાઠમાં આપેલું છે. આ પાઠ ઉપરથી મિત્રોએ કેસે પૂછાય છે સેવ ધ એન્વાયરમેન્ટ, તો આપણે એને પણ તૈયાર કરવાનો છે. થેન્ક યુ વેરી મચ.